यो दिव्याक्षरमुक्तजुष्टचरणोऽनन्तार्कते जोमये दाम्नी ब्रह्मपुरे शुभावैभवान् दिव्ये निजे राजते यो धृत्वाऽत्र नराकृतिं च सवृषां भक्तिं विते निक्षितौ तं धार्मिं ह्यवतारिणं च सहजा नन्दं हरिं चिन्तये गुणातीतोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो जनोजानन्दिदं सत्यं मुच्यते भवबन्धनात् मुच्यते भवबन्धनात् श्रीस्वामिनारायणभगवाननी जय अक्षरपुरुषोत् महाराजनी जय સ્વામી મહારાજની જય ભગતજી મહારાજની જય શાસ્ત્રીજી મહારાજની જય યોગીજી મહારાજની જય પ્રમુખ સ્વામી મહારાજની જય મહંત સ્વામી મહારાજની જય પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય સ્વામિનારાયણ હરિ વચનામૃત ગઢડા પ્રથમનું અડસઠમું અષ્ટ પ્રકારની પ્રતિમા અને સંતમાં અખંડ રહ્યાનું સ્વામિનારાયણ હરિ સંવત અઢારસો છોતેરના ચૈત્ર સુધી નવમીને દિવસ ચૈત્ર સુદ નવમી એટલે હરિજયંતિ ભગવાન સ્વામિનારાયણનો પ્રાગટ્યોત્સવ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ અતિકૃપાએ કૃપાએ કરીને અતિ કરુણાએ કરીને આ પૃથ્વી પર આ દિવસે પધાર્યા એટલે યોગીજી મહારાજ કહે આપણા માટે મોટામાં મોટો દિવસ આ ચૈત્ર સુદ નોમનો દિવસ કહેવાય તો આ દિવસે શ્રીજી મહારાજ પોતાના પ્રાકટ્ય ઉત્સવના દિવસે જ પોતે હંમેશને માટે ક્યાં રહે છે એ એડ્રેસ પોતે પોતાનું બતાવે છે અંત્યનું પાંત્રીસમું વચનાવરણ અને મધ્યનું ત્રીસમું વચનાવરણ પણ ચૈત્ર સુદ નોમનું છે સંવત અઢારસો છોતેરના ચૈત્ર સુધી નવમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા કાચાના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ લીમડાના વૃક્ષ હેઠે ઢોલિયા ઉપર વિરાજમાન હતા ને દોડો ખેસ પહેર્યો હતો ને દોડી ચાદર ઓઢી હતી અને માથે દોડું હિરકોરનું ધોતિયું બાંધ્યું હતું અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી પછી શ્રીજી મહારાજ બોલ્યા જે અમે એક પ્રશ્ન પૂછીએ છીએ ત્યારે મુનિએ કહ્યું છે પૂછો પછી શ્રીજી મહારાજ બોલ્યા જે ઓગણતેરા કાળમાં અમને એક મહિના સુધી જ્યારે નિદ્રા આવે ત્યારે એમ ભાસ્તુ જે અમે પુરુષોત્તમ પુરીને વિશે જઈને શ્રી જગન્નાથજીની મૂર્તિને વિશે પ્રવેશ કરીને રહ્યા છીએ અને તે મૂર્તિ તો કાષ્ટની જણાય પણ તેને નેત્ર કરીને અમે સર્વને દેખતા અને પૂજારીનો ભક્તિભાવ તથા છડ કપટ સર્વ દેખતા અહીંયા શ્રીજી મહારાજ લખે છે કે ઓગણતેરા કાળમાં એટલે ભગવાન સ્વામિનારાયણના વખતની અંદર સંવત અઢારસો ને અગ્નસિત્તેરની સાલની અંદર દુષ્કાળ પડેલો અને વખતે શ્રીજી મહારાજ પોતે ગુપ્ત વાસે રહેતા હતા ગઢડાની અંદર જ પણ મહારાજે બધાને આવવાની બંધી કરેલી કે કોઈએ આવવાનું નહીં જેમ અત્યારે નેનપુરમાં બંદી છે કોઈએ જવાનું નહીં એમ શ્રીજી મહારાજે પણ એ વખતે આ દુષ્કાળ વખતે બંદી કરેલી કે કોઈએ આવવાનું નહીં અને મહારાજ એમના પોતે સેવકો સાથે રહે અને શ્રીજી મહારાજ ત્રણ જુદા જુદા ઓરડામાં રહેતા અને એના નામ પણ પાડેલા ગુજરાત કાઠિયાવાડ અને કચ્છ એટલે ગુજરાતના ઓરડામાં હોય તો શ્રીજી મહારાજ ગુજરાતમાં છે એટલે લોકો પૂછે તો કે ભાઈ ગુજરાતમાં છે કચ્છના ઓરડામાં તો શ્રીજી મહારાજ ક્યાં છે તો કચ્છમાં છે એટલે શ્રીજી મહારાજ આવી રીતે ગુપ્તવાસે પોતે રહેતા હતા એ વખતેની વાત શ્રીજી મહારાજ પોતે કરે છે કે ઓગણતેરા કાળમાં અમે એક મહિના સુધી જ્યારે નિદ્રા આવે મહિના સુધીની નિદ્રા એટલે આ સમાધિ હતી શ્રીજી મહારાજની યોગ નિદ્રા કહેવાય અને એટલા માટે કે યોગ નિદ્રા હતી એટલા માટે શ્રીજી મહારાજ કહે છે કે અમે એ વખતે પુરુષોત્તમપુરી પુરુષોત્તમ પુરી એટલે કે જગન્નાથપુરી જગન્નાથપુરીની અંદરનું નામ પુરુષોત્તમ પુરી છે એટલે પુરુષોત્તમ પુરીની અંદર જગન્નાથજીની જે મૂર્તિ છે એની અંદર પ્રવેશ કરીને રહેતા હવે કોઈપણ વ્યક્તિ ખરેખર સાચે જ પોતે ઊંઘમાં હોય તો પછી એ બીજે કાંઈ જઈ શકે નહીં બીજે પ્રવેશ કરી શકે નહીં એના હાથની અંદર કશું જ ન હોય એટલે ભગવાન અને સત્પુરુષ એની જે નિદ્રા એને યોગ નિદ્રા કહેવાય છે યોગીજી મહારાજ પણ પોતે શાસ્ત્રીજી મહારાજ પ્રત્યે આવો જ ભાવ ધરાવતા હતા શાસ્ત્રીજી મહારાજ એકવાર અટલાદ્રાની અંદર હતા અને આરામમાં હતા એટલે કરી હરિભક્ત પોતે રૂમમાં ગયા અને પાછા આવે યોગીજી મહારાજ કીધું શાસ્ત્રીજી મહારાજના દર્શન થયા કે ના શાસ્ત્રીજી મહારાજ તો સૂઈ ગયા છે યોગી બાપા કે ગુરુ એવું ના કહેવાય એ તો બીજા બ્રહ્માંડની અંદર એ કામ કરવા માટે ગયા છે સૂતા છે એવું ના કહેવાય તો આ મોટા પુરુષની અને પરબ્રહ્મની આ યોગ નિદ્રા કહેવાય એટલે બીજે કાર્ય કરવા ગયા તો શ્રીજી મહારાજ પણ અહીંયા પોતે બીજે એ કાર્ય કરવા માટે ગયા છે જગન્નાથપુરી છેક પહોંચી ગયા છે અને એમાં પણ મૂર્તિમાં વાસ કરીને રહ્યા છે મહારાજ પોતે એટલે એ વાત કરે છે મધ્યનું પાંત્રીસમું વચનાવૃત એની અંદર પણ શ્રીજી મહારાજ પોતે કહે છે કે આજ તો અમને નિદ્રા બહુ આવી તે ઉઠવાનું કર્યું તો પણ ઉઠાયું નહીં હવે સાંભળજો શ્રીજી મહારાજ જે વાત કરે છે કે નિદ્રા બહુ આવી એટલે ઉઠવાનું કર્યું તો પણ ઉઠાયું નહીં એટલે આપણને આપણા જેવું લાગે ને કે આપણને પણ ઊંઘ જ્યારે બહુ આવે ને તો ગમે એટલા એલાર્મ વાગી જાય ને તો એ ખબર ન પડે તો શ્રીજી મહારાજને એવું થયું આપણને લાગે તો શ્રીજી મહારાજ કે આજ તો એમની નિદ્રા બહુ આવી ને ઉઠવાનું બહુ કર્યું તો પણ ઉઠાયું નહીં અને ઊંઘમાં અમે જે વિચાર કર્યો છે એ વિચાર કરીને અમે જે નિર્ધાર કર્યો છે એ અમે તમને કહીએ છીએ હવે આ શક્ય બને ઊંઘની અંદર વિચાર શું કરવો એ આપણા હાથની અંદર નથી હોતું આપણને તો ઊંઘની અંદર બધો સારો જ વિચાર કરવો હોય પણ હવે જાત જાતના ભાત ભાતના વિચાર ઊંઘમાં એ આવી જાય છે આપણે નક્કી કરી શકતા નથી કે ઊંઘમાં આપણે શું વિચાર કરવો પણ શ્રીજી મહારાજ તો કે ઊંઘમાં અમે જે વિચાર કર્યો એનો અર્થ એવો તો પોતે સૂતા નતા એમની યોગ નિદ્રા હતી એ તો બરાબર વિચાર કર્યા પછી નિર્ધાર કર્યો એટલે કે પાકું કર્યું કે આ બધા ઘણા વિચાર આવ્યા એમાંથી એક વિચાર પાકો કર્યો એ વિચાર તમારી સમક્ષ રજૂ કરીએ છીએ અને ત્યાં શ્રીજી મહારાજ પોતે આત્માની ભગવાનના ચરિત્રની બધી વાતો કરે છે તો એના ઉપરથી આપણને સમજાય કે આ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની અને આવા જે મોટા પુરુષ છે એની એ નિદ્રા એટલે યોગ નિદ્રા યોગ સમાધિ એને કહેવામાં આવે છે તો શ્રીજી મહારાજ અહીંયા એ રીતે યોગ નિદ્રામાં હતા અને વખતે પુરુષોત્તમ પુરીની અંદર એ જઈને જગન્નાથજીની મૂર્તિની અંદર નિવાસ કરીને સર્વાને અને પૂજારીને બધાને દેખતા પૂજારીમાં આપણે બધા જ આવી જઈએ કારણ કે ભગવાનની પૂજા કરે આરાધના કરે ભક્તિ કરે દર્શન કરે એ બધા જ પૂજારી કહેવાય પણ શ્રીજી મહારાજ એમાં એ શબ્દ વાપરે છે છળ કપટ અને ભક્તિભાવ એ અમે દેખતા એટલે કે શ્રીજી મહારાજ પોતે એવી વ્યક્તિની વાત કરે છે આપણને પણ એ સમજાવે છે એ દ્વારા આપણને બધાને સમજાવે છે કે આપણે પણ લાગીએ આસ્તિક પણ ઘણી વખત નાસ્તિક હોઈએ હકીકતની અંદર નાસ્તિક કોને કહેવાય તો જે ભગવાનને ન માનતો હોય એને નાસ્તિક કહેવાય અથવા તો બીજી પણ નાસ્તિકની વ્યાખ્યાઓ હિન્દુ ધર્મની અંદર કરવામાં આવે છે કે જે ભગવાનને ન માનતો એ નાસ્તિક કહેવાય અથવા તો ભગવાનના અવતારને ન માનતો કે ભગવાન અવતાર ધારણ કરે છે ઘણા કહેવું કે ભાઈ ચાલો ભગવાન ધામ જ છે અવતાર ધારણ કરે છે એવું નથી માનતા તો એને પણ કદાચ નાસ્તિક કહેવાય પછી ઘણા પોતે મૂર્તિ પૂજાને ન માનતા હોય એને પણ આપણે નાસ્તિક કહીએ છીએ કે ભાઈ મૂર્તિ પૂજાને ન માનતા હોય એને પણ નાસ્તિક કહેવાય વેદને ન માનતા હોય તો એને પણ નાસ્તિક કહેવાય ભગવાનના ધામને ન માનતા હોય એને પણ નાસ્તિક કહેવાય તો આ બધા તો નાસ્તિક ખરા પણ જે વ્યક્તિ એવા વ્યક્તિની શ્રીજી મહારાજ વાત કરે છે કે ભગવાનના અવતારને પણ માને છે ભગવાનને પણ માને છે ભગવાનનું ધામ છે એને પણ માને છે મૂર્તિ પૂજાને પણ માને છે અને વેદને પણ માને છે આ બધાને માને છે એટલે કે આપણા જેવા કે આપણે બધાને માનીએ છીએ કે વેદને માનીએ છીએ ભગવાનના અવતાર થાય એને પણ માનીએ છીએ ભગવાનના ધામને પણ માનીએ છીએ મૂર્તિ પૂજામાં પણ માનીએ છીએ તો આપણે આસ્તિક કહેવાઈએ આમ વ્યાખ્યા પ્રમાણે ભલે આસ્તિક કહેવાઈએ પણ શ્રીજી મહારાજ પોતે આસ્તિક વ્યક્તિની અંદર પણ જે નાસ્તિક ભાવ રહ્યો છે ને એની વાત કરે છે હકીકતની અંદર જે આપણે જોઈએ ને તો આપણે બધા આસ્તિક છીએ તેમ છતાં પણ છૂપો ઊંડો ઊંડો એ નાસ્તિક ભાવ એ આપણી અંદર રહેલો હોય છે તો એ શ્રીજી મહારાજ એક પ્રસંગના આધારે સમજાવે છે તો મહારાજ કહે છે કે જે વખતે અમે પૂજારીનો ભક્તિભાવ અને છળ કપટ બધું દેખતા એટલે કે આપણા બધાનો એ વખતે જે દર્શનાર્થી આવતા હોય એમાં જે દર્શન કરતા હોય એનો ભક્તિભાવ પણ હોય અને એની સાથે સાથે કપટ પણ હોય એટલે કે નાસ્તિક ભાવ પણ અંતરની અંદર હોય એ પણ શ્રીજી મહારાજ કે અમે એ દેખતા અને હજુ મહારાજ પોતે કહે છે કે અમે તો દેખતા પણ એવી રીતે સમાધિનિષ્ઠ પુરુષ હોય એ પણ દેખી શકે છે અને એવી રીતે આપણા સત્સંગમાં જે સમાધિનિષ્ઠ પુરુષ હોય તે પણ સમાધિ કરીને બીજાના દેહમાં પ્રવેશ કરીને સર્વેને દેખે છે મહારાજ કે સમાધિનિષ્ઠ પુરુષ હોય એ આવી રીતે બીજાના દેહની અંદર પ્રવેશ કરીને એ જોઈ શકે છે બીજાના દેહમાં અથવા તો બીજી વસ્તુમાં કે આવી મૂર્તિમાં પ્રવેશ કરીને એ જોઈ શકે છે અને સર્વ શબ્દને સાંભળે છે જોઈ પણ શકે છે ને સાંભળી પણ શકે છે અને શાસ્ત્રમાં પણ એવા વચન છે જે શુકજી વૃક્ષમાં રહીને બોલ્યા હતા માટે મોટા જે સત્પુરુષ હોય અથવા જે પરમેશ્વર હોય તે જ્યાં ઈચ્છા આવે ત્યાં પ્રવેશ કરે છે શ્રીજી મહારાજ આ તો બધું પૂર્વ ભૂમિકા બાંધે છે મહારાજ કે મોટા પુરુષ હોય અને પરમેશ્વર એ પોતે જ્યાં ઈચ્છા આવે ત્યાં પ્રવેશ કરી અને આવું પોતે જોઈ શકે છે સાંભળી શકે છે એમાં સુખદેવજીનું દ્રષ્ટાંત આપે છે શ્રીમદ્ ભાગવતની અંદર પહેલાં સ્કંદની અંદર જ આ વાત આવે છે કે સુખદેવજીની પૂર્વકથા એવી છે કે શંકર ભગવાન પોતે પાર્વતીને જ્ઞાન આપતા હતા પણ આ જ્ઞાન એવું હતું કે જેથી કરીને કોઈ સાંભળી ન જાય એટલે એમણે પોતે ડમરો વગાડીને બધાને ત્યાંથી દોરું કરી દીધા હવે એ વખતે જે ઝાડ નીચે બેસીને જ્ઞાન આપતા હતા એ ઝાડ ઉપર જ પોપટનું તાજું બચ્ચું જન્મેલું હવે એને તો પાંખો હતી નહીં એટલે તો ઉડી શકે એમ હતું નહીં એના શિવજીનો આ શંકર ભગવાન પોતે જ્ઞાન આપતા હતા પાર્વતીજી પોતે હોંકારો દેતા હતા પણ પછી એમને સમાધિ થઈ ગઈ અને પોતે હોંકારો દેતા બંધ થયા અને થોડા વખત પછી આ પોપટના બચ્ચાને એ પાંખો ફૂટી એણે હોકારો દીધો એટલે શિવજીને થયું કે ભાઈ આ કોણે હોકારો દીધો જોયું કે આ પોપટના બચ્ચાને આ જ્ઞાન થઈ ગયું એટલે પછી એને મારવા માટે ગયા અને એ વખતે આ પોપટના બચ્ચો પોતે ઉડી ગયું અને એ પોતે આ વ્યાસજીના જે પત્ની એની અંદર એ પ્રવેશ કરી ગયા અને એમાં પોતે રહ્યા હવે એમને જ્ઞાન થઈ ગયેલું આત્માનું અને આત્માનું જ્ઞાન થઈ ગયેલું એટલે બાર વર્ષ સુધી પોતે માતાના ગર્ભની અંદર રહ્યા અને બાર વર્ષ પછી વ્યાસજીએ પોતે સ્તુતિ સ્તુતિ કરી એટલા માટે પોતે બહાર નીકળ્યા પણ જેવા બહાર નીકળ્યા પછી તરત જ દોડ્યા દશાવાળા હતા અને પહેલેથી જ એવું આત્મજ્ઞાન એમને દ્રઢ હતું એટલે પોતે દોડ્યા અને વખતે વ્યાસજી પણ પોતે પાછળ પાછળ દોડે છે અને પહોંચી શકતા નથી એટલે વૃક્ષમાં રહીને એને પોકારે છે અને વખતે સુખદેવજી પણ એ વૃક્ષમાં રહીને જ વ્યાસજીને જવાબ આપે છે વૃક્ષ દ્વારા એ જવાબ આપે છે તો શ્રીજી મહારાજ એ રેફરન્સ આપીને કહે છે કે આવી રીતે સુખદેવજી જેવા યોગી હોય જે આવા સત્પુરુષ હોય એ પણ બીજામાં પ્રવેશ કરી પ્રવેશ કરી શકે છે અને એ પછીના પણ ઘણા બધા આખ્યાનો આપણને જોવા મળે છે મહારાષ્ટ્રની અંદર સંત જ્ઞાનેશ્વર થઈ ગયા અને સંત જ્ઞાનેશ્વર એ પોતે પણ એવા સિદ્ધ દશાવાળા હતા બીજા એક ચાંગદેવ હતા એ ચાંગદેવને પોતાની સિદ્ધાઈનું માન હતું કે હું પોતે સિદ્ધ છું હવે સંત જ્ઞાનેશ્વરની મોટપ સાંભળી એટલે એને થયું કે હું મારી સિદ્ધાઈ બતાવવા જાઉં એટલે પોતે સિંહ ઉપર સવારી કરી અને સર્પની ચાબુક લીધી સર્પની ચાબુક બનાવી અને સિંહ ઉપર સવારી કરીને જતા હતા સંત જ્ઞાનેશ્વરે જોયું કે એમના સિદ્ધાઈનું અભિમાન છે એટલે સંત જ્ઞાનેશ્વર પોતે ઓટલા ઉપર બેઠેલા અને પેલા ચાંગદેવ પોતે આવતા હતા તો સંત જ્ઞાનેશ્વર પોતે ઓટલા સહિત આગળ ચાલવા મળ્યા હવે પહેલાંનું ગર્વ બધો ગળી ગયો કે ભાઈ હું તો સિંહ તો જીવંત પ્રાણી કહેવાય આ ઓટલો તો જળ કહેવાય એ જળ વસ્તુને પણ આ તો પોતે ચલાવી શકે છે એટલે આવી રીતે બીજાની અંદર પ્રવેશ કરી શકવાની શક્તિ એ જે સિદ્ધ પુરુષ હોય એની અંદર હોતી હોય છે શાસ્ત્રીજી મહારાજના વખતની અંદર પણ શાસ્ત્રીજી મહારાજે આવો અનુભવ કરાવ્યો કારણ કે શાસ્ત્રીજી મહારાજે કથામાં વાત કરી કે જળને પણ ચૈતન્ય કરે ભગવાન અને ચેતન સત્પુરુષની શક્તિ છે જળને પણ ચૈતન્ય કરવાની એટલે મોજીબદરના માધાબા હતા એમને થોડી મનમાં શંકા ગઈ હવે જ રાત્રે એ પોતે સૂતા હતા અને શાસ્ત્રીજી મહારાજ એમના ઓરડાની અંદર ગયા અને શાસ્ત્રીજી મહારાજે એમના ઓરડો ખખડાવીને કીધું એટલે માધાભાઈએ ખોલી અને કીધું કે શું કામ છે સ્વામી એટલે કે મારે થોડું કામ છે તમે આવો ને એટલે શાસ્ત્રીજી મહારાજ બોલાવવા એટલે તરત દોડાય કે ભાઈ ઇમરજન્સી છે રાત્રે બોલાવવા માટે આવ્યા એટલે અને ત્યાં મંદિર પાછળ બહુ જ મોટું એક લાકડું પડેલું અને ખૂબ વજનદાર અને લાંબુ ને જાડું હતું અને શાસ્ત્રીજી મહારાજે કીધું કે આ લાકડાને આપણે ખસેડીને ત્યાં આગળ મૂકવું છે એટલે માધાભાઈએ કીધું કે સ્વામી આ કેવી રીતે ખસે આ તો પંદર વીસ જણા હોય ને ત્યારે માંડ ઉચકાવવું છે તું એકલો કેવી રીતે કરી શકું શાસ્ત્રીજી મહારાજ કંઈક કામ કરો તમે એને હાથ અડાડો અને તમે આગળ આગળ ચાલવા લાગો તમારી પાછળ પાછળ આવશે અને હકીકત મેં એમણે હાથ અડાડ્યો અને પોતે આગળ ચાલતા ગયા અને લાકડું એટલું મોટું એની પાછળ પાછળ આવવા લાગ્યું તો આવી રીતે ભગવાનને સંતની મોટા પુરુષની એવી શક્તિ હોય છે પંચાળાના ચોથા વચના શંકરાચાર્યની શ્રીજી મહારાજ પોતે વાત કરે છે કે શંકરાચાર્ય પોતે પણ એને જ્યારે શાસ્ત્રાર્થની અંદર શૃંગાર સંબંધી પ્રશ્નો પૂછ્યા ત્યારે એક રાજાના દેહની અંદર પણ એમણે પ્રવેશ કર્યો તો શ્રીજી મહારાજ કહે છે કે આવી રીતે બીજાના દેહમાં પ્રવેશ કરી શકે છે એવી રીતે પરમેશ્વર અને સત્પુરુષ માટે જે સત્પુરુષ હોય અથવા જે પરમેશ્વર હોય તે જ્યાં ઈચ્છા આવે ત્યાં પ્રવેશ કરે છે માટે તે પરમેશ્વરે પોતાની આજ્ઞાએ કરીને જે મૂર્તિ પૂજવા આપી હોય તે મૂર્તિ અષ્ટ પ્રકારની કહી છે હજુ પ્રશ્ન ચાલે છે પ્રશ્ન શ્રીજી મહારાજે પૂરો નથી કર્યો મહારાજ કે આવી રીતે દ્રષ્ટાંત આપીને કહે છે કે ભગવાન ટૂંકમાં પ્રવેશ કરીને રહે છે હવે શ્રીજી મહારાજને અંતે સમજાવવું તો એ છે કે એવી રીતે મૂર્તિની અંદર પણ ભગવાન પ્રવેશ કરીને રહ્યા હોય છે આ તો બધા દ્રષ્ટાંત તરીકે આપ્યા કે જળ વસ્તુની અંદર પણ સત્પુરુષ કે ભગવાન આવી રીતે પ્રવેશ કરી શકે છે પણ મૂર્તિની અંદર તો અખંડ ભગવાનનો પ્રવેશ હોય છે એટલે એની વાત ઉપર શ્રીજી મહારાજ આવે છે એટલે પરમેશ્વરે પોતાની આજ્ઞાએ કરીને જે મૂર્તિ પૂજવા આપી હોય તે મૂર્તિ અષ્ટ પ્રકારની કહી છે મૂર્તિ આઠ પ્રકારની શાસ્ત્રની અંદર કહેવામાં આવે છે એમાં પહેલી પાષાણની મૂર્તિ એટલે કે પથ્થરની મૂર્તિ જે આપણે આરસ કે બીજા કોઈ પણ પથ્થરની મૂર્તિ હોય પછી કાષ્ટની મૂર્તિ એટલે લાકડાની મૂર્તિ જે જગન્નાથપુરીની અંદર પણ કાષ્ઠની મૂર્તિ છે સારંગપુરમાં જે ધર્મકુળ અને મધ્યખંડની વચ્ચે જે ઘનશ્યામ મહારાજ છે એ ઘનશ્યામ મહારાજ પણ કાષ્ઠના છે પછી ધાતુની મૂર્તિ કે આપણે સણ સારપુર ગોંડલ અટલાદરા ગઢડા બધા મંદિરોની અંદર મધ્યખંડની અંદર જે મૂર્તિઓ છે એ ધાતુની છે અને ઘણા બધા મંદિરોની અંદર હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ છે એ પણ ધાતુની છે અને મહારાજ બજે જે લાલજી રાખે છે હરિકૃષ્ણ મહારાજ રાખે છે એ પણ ધાતુની મૂર્તિ પછી ચોથી છે ચિત્ર પ્રતિમા જે ચિત્ર પ્રતિમા આપણે સુખસૈયામાન બધામાં જોવા મળે છે એ ચિત્ર પ્રતિમા પાંચમી જે છાપ પહેલાંના સમયની અંદર છાપની મૂર્તિઓ પણ આવતી અથવા તો ઉપાડની પણ કહે છે લોકો કે એનો અર્થ એ ઉપાડની પણ કરે છે કે ઉપાડની મૂર્તિ અથવા તો છાપ આપીને જે મૂર્તિ આપવામાં આવે એ છાપની મૂર્તિ પાંચમો પ્રકાર છઠ્ઠો રેતીમાંથી બનાવેલી મૂર્તિ રેતીની અંદરથી પણ પહેલાં માટીની અંદરથી પણ મૂર્તિઓ બનાવતા તો રેતીની મૂર્તિ સાતમી મણીની મૂર્તિ એટલે બધા મણીઓમાંથી એ મૂર્તિ બનાવવામાં આવે ઘણી જગ્યાએ આ મણિની મૂર્તિઓ પણ એ જોવા મળે છે અને આઠમી મનોમય મૂર્તિ મનોમય મૂર્તિ એટલે આપણે માનસી પૂજાની અંદર ભગવાનને જે આપણે બધું ધરાવીએ તો આપણે મૂર્તિ જ કલ્પીએ છીએ માનસી પૂજાની અંદર પ્રમુખ સાંઈ મહારાજને કે શ્રીજી મહારાજ કે મોહન સાંઈ મહારાજને આપણે જગાડીએ છીએ મોહન મહારાજને આપણે સ્નાન કરાવવા માટે લઈ જઈએ એમને થાળ ધરાવીએ તો એ વખતે જે મનની અંદર જે આપણે મૂર્તિ ધારણ કરીએ છીએ તે આઠે પ્રકારની મૂર્તિની અંદર એ ભગવાન એ નિવાસ કરીને રહે છે એ શ્રીજી મહારાજ વાત કરે છે તે મૂર્તિ અષ્ટ પ્રકારની કહી છે તેમાં પોતે સાક્ષાત પ્રવેશ કરીને વિરાજમાન રહે છે તે મૂર્તિને જે ભગવાનનો ભક્ત પૂજતો હોય ત્યારે જેમ પ્રત્યક્ષ ભગવાન વિરાજતા હોય અને તેની મર્યાદા રાખે તેમ મૂર્તિની પણ રાખી જોઈએ અને તેમજ સંતના હૃદયમાં ભગવાનની મૂર્તિ રહી છે તે સંતની પણ મર્યાદા રાખવી જોઈએ મહારાજ કહે છે કે અષ્ટ પ્રકારની મૂર્તિમાં અને સંતની અંદર પણ ભગવાન રહેલા છે તે તો એ વક્ત લેશ માત્ર રાખતો નથી અને મૂર્તિને તો ચિત્રામણની અથવા પાષાણાદિકની જાણે છે અને સંતને બીજા માણસ જેવા જાણે છે અને ભગવાનને તો શ્રીમુખે એમ કહ્યું છે જે મારી અષ્ટ પ્રકારની જે પ્રતિમા તથા જે સંત તેને વિશે હું અખંડ નિવાસ કરીને રહું છું અને એ વક્ત તો ભગવાનની પ્રતિમા આગળ તથા સંત આગળ ગમે તેટલા ફેલફતુર કરે છે પણ લેશ માત્ર ભગવાનનો ડર રાખતો નથી એને ભગવાનનો નિશ્ચય છે કે નથી એ પ્રશ્ન છે ઘણો લાંબો પ્રશ્ન પૂછે પણ મૂળ તો આટલું જ પૂછે છે મહારાજ કે અષ્ટ પ્રકારની જે પ્રતિમા છે અને નવમાં જે સંત છે એની અંદર ભગવાન અખંડ નિવાસ કરીને રહ્યા છે આ જે શ્રદ્ધા આ વિશ્વાસ જેને ન હોય અને ભગવાનની મૂર્તિ આગળ ગમે તેમ ફેલ ફતુર કરે સંતને પણ બીજા મનુષ્ય જેવા જાણે એને ભગવાનનો નિશ્ચય છે કે નહીં તો અષ્ટ પ્રકારની પ્રતિમાની અંદર ભગવાન અખંડ નિવાસ કરીને રહેશે એના કેટલાય બધા પ્રસંગો શાસ્ત્રોની અંદર તો છે અને કેટલાય બધા પુરાવા પણ આજની તારીખે પણ મળે છે પૂર્વે પણ મળેલા છે ભગવાન સ્વામિનારાયણના વખતની અંદર ભગવાન સ્વામિનારાયણ ગઢપુરની અંદર પધાર્યા અને વખતે એબલ ખાચર હતા અને એબલ ખાચર એમણે પોતે મહારાજને પધરાવ્યા પણ હવે એકદમ તો કોઈને પણ નિશ્ચય થઈ જતો નથી એટલે એબલ ખાચરને મહારાજનો મહિમા હતો પણ સંપૂર્ણ આવો નિશ્ચય નહોતો જીવુબા લાડુબાને મહારાજ પ્રત્યે અનન્ય ભાવ થઈ ગયેલો એટલે શ્રીજી મહારાજે જીવુબાને લાલજી પૂજવા માટે આપેલા કે જે લાલજીની પૂજા કરજો જેથી કરીને અમે વિચરણમાં જઈએ તો પણ તમે આમાં ભગવાન રહેલા છે અમે રહેલા છે એમ માની એની પૂજા કરજો જીવુબા પોતે એ લાલજીની પૂજા કરતા હતા એબલ ખાચરને કોકે કાન બંબેણી કરી એટલે એમને થયું ભાઈ આ તો બધું ધતિંગ લાગે છે એટલે એકદમ પોતે જીવુબાના ઓરડાની અંદર ગયા અને એકદમ તલવાર કાઢીને તૈયાર જ હતા અને એમને થયું કે ભાઈ હમણાં એ બધું આ બધું કાઢી નાખીએ મારી નાખીએ અને એ વખતે જીવુબાઈને કીધું કે તમે આ શું ધતિંગ કરો છો જીવુબા દૂધ ધરાવતા હતા ઠાકોરજીને એટલે જીવુબાઈએ કીધું આ તો સાક્ષાત ભગવાન છે એ ભગવાન બધી ભક્તિ અંગીકાર કરે છે તો બાપુએ કીધું કે ના આ તો બધું ધતિંગ છે પણ એ જ વખતે એ લાલજી છે એ આખું જીવબાના હાથમાંથી કટોરો ભરીને દૂધ પી ગયા અને કટોરો ભરીને દૂધ પી અને કટોરો સીધો જ એભલ બાપુ ઉપર એ ફેંક્યો અને એબલબાપુ એકદમ ચોંકી ગયા પછી તો પોતે પ્રતિથી આવી ગઈ અને અનન્ય ભક્ત અને મહારાજની ખૂબ અનન્ય સેવા એમણે પોતે એ કરી છે તો આવી રીતે ભગવાન મૂર્તિની અંદર રહીને બધું અંગીકાર કરે છે યોગીજી મહારાજનો પણ પ્રસંગ એ આપણે જાણીએ છીએ ભાવનગરની અંદર પ્રભુદાસ શેઠને ત્યાં એ ધામધામી મુક્તની મૂર્તિ અત્યારે જે છે ત્યાં ગોંડલની અંદર પહેલા ખંડની અંદર એ મૂર્તિઓ ત્યાં પ્રભુદાસ શેઠને ત્યાં હતી યોગીજી મહારાજ પોતે મૂર્તો શાસ્ત્રીજી મહારાજે આપેલી શાસ્ત્રીજી મહારાજે પોતાની પૂજા માટે સારંગપુરની અંદર રાખેલી પૂજવા માટે પણ એમની આ ઈચ્છા હતી એટલે પ્રભુદાસ શેઠ પોતે લઈ ગયેલા યોગીજી મહારાજને બોલાયા શાસ્ત્રીજી મહારાજ પણ હતા અને કીધું કે સા યોગીજી મહારાજ તમે થાળ ધરાવો યોગીજી મહારાજે રસોઈ બનાવી અને રસોઈ બનાવ્યા પછી થાળ મૂક્યો પડદો પાડી અને યોગીજી મહારાજ પોતે પ્રેમથી થાળ બોલતા યોગીજી મહારાજ તો થાળ બોલે એટલે એક ગુલતાન થઈ જાય મૂર્તિની અંદર અને એવા ગુલતાન થઈ જાય ગમે તેટલું મોડું થયું હોય ને નિર્ગુણ સ્વામે ઘણી વખત ઉતાવળ કરે પણ યોગીજી મહારાજ થાળમાં ક્યારેય ઉતાવળ ન કરે ગમે તેટલું મોડું થયું હોય તો એ પાંચ થાળ બોલે અને ધીમી હલકે પાછા થાળ બોલે તો એવા ધીમી હલક કે થાળ બોલતા હતા યોગીજી મહારાજ અને થાળની અંદર લાડુ દાળ ભાત શાક રોટલી હતું પણ એમાં લાડુ કેટલા ઓછા થયા બીજા પણ ફરસાણ પણ ઓછું થયું પાણી પણ બધું ખાલી થઈ ગયું અડધા ઉપર આ બધું બધાએ પ્રત્યક્ષ નજરે જોયું ઘણા હરિભક્તો પણ હાજર હતા એમના મુખે પણ આપણે એ સાંભળેલું છે હરિભક્તોના મુખે યોગીજી મહારાજ પણ આ પ્રસંગ પોતે કહેતા પણ યોગીજી મહારાજ તો કહેતા શાસ્ત્રીજી મહારાજે આજ્ઞા કરેલી કે તમે થાળ ધરાવવા જાઓ એટલે ભગવાન જમી ગયા પણ બીજો કોઈક હોય તો એમ કે ભાઈ આપણે થાળ ધરાવે ભગવાન જમી ગયા પણ યોગીજી મહારાજને દેવ પણ ભાવની શાસ્ત્રીજી મહારાજે આજ્ઞા કરીને એટલા માટે થાળ જમી ગયા અને બધાને પ્રતીથી આવે આ પ્રસંગ તો ઓગણીસો ને પંચાણુંની અંદર નાઇન્ટીન નાઇન્ટી ફાઈવની અંદર દુનિયાભરની અંદર ઘણી બધી જગ્યાએ એક સાથે ગણપતિજી દૂધ પી જ્યાં જ્યાં બધા ગણપતિને દૂધ ધરાવવામાં આવ્યું ચલો એક જગ્યાએ ધરાવે પી ગયા હોય તો કોઈને એમ લાગે કે ભાઈ ચલો આ તો ભાઈ અંધશ્રદ્ધા હશે અથવા તો કોઈ કે ઉપજાવી કાઢ્યું છે પણ દુનિયાભરમાં ઠેર ઠેર કેટલી બધી જગ્યાએ આ ગણપતિ દૂધ પી ગયા પ્રમુખ સ્વાઈ મહારાજ પોતે વખતે સાઉથ આફ્રિકાની અંદર હતા અને સ્વામીને વાત કરી સંતોએ પૂછ્યું તો સ્વામી કે ભગવાન તો હંમેશા આવી રીતે થાળ જમે છે દૂધ પીવે છે બધું કરે છે પણ ક્યારેક આપણા બધાની અંદર જે આ નાસ્તિક ભાવ આવી ગયો હોય એ કાઢવા માટે ક્યારેક આવું ભગવાન બતાવે અને આપણને પ્રતીતિ કરાવે કે ભગવાન મૂર્તિની અંદર અખંડ રહ્યા છે અને આપણી ભક્તિ બધી અંગીકાર કરે છે તો આવી રીતે સત્પુરુષના જીવનની અંદર આપણે જોઈએ પ્રમુખ સાંઈ મહારાજના જીવનમાં મોહન સાંઈ મહારાજના જીવનમાં કે ગુરુ પરંપરામાં બધાના જીવનની અંદર એમના જીવનની અંદર આપણને અતૂટ શ્રદ્ધા મૂર્તિની અંદર જોવા મળે કે ભગવાનની અંદર અખંડ વિરાજમાન છે જ યોગીજી મહારાજ ત્યાં લંડનની અંદર હતા અને વખતે બધાએ કીધું પ્રતિષ્ઠા વખતે બાપા કાચ તૂટવો જોઈએ મૂર્તિ પ્રતિષ્ઠા વખતે પેલો કાચ ધરે તો કે કાચ તૂટવો જોઈએ એટલે કાચ તૂટ્યો નહીં એટલે બધાએ કીધું બાપા કેમ કાચ તૂટ્યો નહીં યોગીજી મહારાજે પહેલાં રમૂજમાં વાત કરી યોગી બાપા કે કાચ બહુ જાડો હતો ને એટલે ન તૂટ્યો યોગી બાપાએ પહેલાં એવું કીધું પણ પછી યોગીજી મહારાજે કીધું યોગી બાપા કે ગુરુ કાચ તૂટે તો જ ભગવાન વિરાજમાન છે એવું નહીં ભગવાન તો એકવાર પ્રાણ પ્રતિષ્ઠા થઈ એટલે અખંડ વિરાજમાન રહે છે જ મહારાજ મૂર્તિની અંદર સાક્ષાત છે જ એ સત્પુરુષના જીવનની અંદર આપણને આ જોવા મળે એમને દ્રઢ પ્રતીતિથી આપણને જોવા મળે કે ભગવાન મૂર્તિની અંદર સાક્ષાત છે પ્રમુખ સ્વાઈ મહારાજનો તો કેટલા બધા પ્રસંગો છે સ્વામીને પૂછ્યું એક જણાએ કે સ્વામી આ કોનું પ્રતિક છે હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ જોઈને સ્વામી કે આ પ્રતિક નથી સાક્ષાત ભગવાન છે સાક્ષાત ભગવાનનો ભાવ એ સત્પુરુષને મૂર્તિની અંદર એ જોવા મળે છે અને એટલા માટે જ મૂર્તિના દર્શનની અંદર એમને ગજબની શ્રદ્ધા જોવા મળે ભગવાન સ્વામિનારાયણને બાળપણથી જ કેટલી બધી શ્રદ્ધા શ્રીજી મહારાજે મધ્યના પંચાવનમાં વર્તનામાં કીધું અમારે જ્યારે બાળ અવસ્થા હતી ત્યારે પણ દેવ મંદિર હોય ત્યાં દર્શને જવું અને ત્યાં વાર્તા સાંભળવી ગમતી દર્શને જવું ગમે બાળક હોય કારણ કે ઘનશ્યામ પોતે સાવ નાના બાળક એ આઠ વર્ષની ઉંમર સાત આઠ વર્ષની ઉંમર કારણ કે અગિયાર વર્ષની ઉંમરે તો ગૃહ ત્યાગ કરી દીધો તો સાતથી તે અગિયાર વર્ષની ઉંમર આટલા વર્ષો દરમિયાન જે પોતે ત્યાં અયોધ્યાની અંદર બધા મંદિરોની અંદર દર્શન કરવા માટે જાય હવે છ સાત વર્ષનો બાળક હોય એને દર્શન કરવા જવું ગમે નહીં બાળકને મંદિરે જવું ગમે પણ કઈ કઈ વસ્તુમાં ગમે મંદિરે દર્શન કરવા માટે નહીં એ નગારો વગાડવા મળે ઢોલ વગાડવા મળે ઝાલર કે ઘંટ વગાડવા મળે ને એના માટે જાય અથવા તો પ્રસાદ મળતો હોય એના માટે જાય તો પ્રસાદ ખાવા માટે કે આના માટે જાય પણ દર્શન કરવું ગમે દર્શન કરવા જવું ગમે એ શ્રીજી મહારાજ કે એમને દર્શન કરવા જવું ગમતું અને એક નહીં અયોધ્યામાં તો કેટલા બધા મંદિર શ્રીજી મહારાજ ઘનશ્યામ પ્રભુ પોતે રોજ બધા મંદિરોમાં દર્શન કરવા જાય પંદર સોળ જેટલા મંદિરો એ રામ જન્મભૂમિ હોય કે હનુમાનગઢી હોય કે કનક ભુવન હોય એ બધા જ મંદિરોની અંદર ચાલતા ચાલતા પોતે દર્શન કરવા માટે જાય હનુમાનગઢીના તો કેટલા બધા પગથિયાં છે એક વખત જે પછી એમ થાય કે હવે આ જવું નથી બીજી વાર એમ થાય પણ રોજ જાય અને ઘણી વખત દિવસમાં બબ્બે વખત ઘનશ્યામ પ્રભુ પોતે દર્શન કરવા માટે જતા હતા તો આ શ્રીજી મહારાજના જીવનમાં ભગવાન સ્વામિનારાયણના જીવનના જીવનમાં આપણને મૂર્તિની અંદર કેવી જબરજસ્ત શ્રદ્ધા છે એ આપણને જોવા મળે અને પોતે વન વિચરણની અંદર નીકળ્યા ત્યારે પણ બીજી કોઈ વસ્તુ પગમાં ચંપલ ના પહેર્યા પણ ભગવાન એ મુકુંદ પોતે સાથે લીધા જેથી કરીને એવી ભક્તિ થાય તો ભગવાન મૂર્તિની અંદર એ સાક્ષાત વિરાજમાન રહે છે એ ભાવ સાથે મહારાજ પોતે રોજ આવી રીતે બધા દર્શને જતા અને ગુરુ પરંપરાના જીવનની અંદર પણ આપણને જોવા મળે છે યોગીજી મહારાજ એક વખતે સારંગપુરની અંદર હતા અને સારંગપુરથી ગામડે વિચરણ કરવા માટે જવાનું હતું એટલે છેલ્લે વિદાય વખતે ઠાકોરજીના દર્શન કરવા માટે ગયા ઉનાળાનો ધોન ધક્તો તાપ હતો વૈશાખ મહિનો હતો આ વૈશાખ મીનાની અંદર અનુભવ આપણે તો કરેલો છે સારંગપુરની અંદર જે પગથિયા છે ને એવા તપી ગયા હોય ને ચાર વાગે ત્યાંથી દર્શન માટે જવું હોય ને તો આપણે જઈ ન શકીએ પણ યોગીજી મહારાજ પોતે ત્યાં દર્શન કરવા માટે ગયા અને બધે દર્શન કરી અને પછી સંત સ્વામી પોતે ગાળામાં બેસી ગયેલા અને દર્શન કરીને પાછા ગાળામાં બેસવા આવ્યા તો યોગીજી મહારાજને થોડી લઘુ કરવાની તકલીફ એટલે વારે ઘડીએ લઘુ કરવા જવું પડે એટલે લઘુ કરવા માટે ગયા પાછા લઘુ કરવા માટે ગયા એટલે લઘુ કરીને પેશાબ કરીને જેવા પાછા આવે ને યોગીજીમાં ફરી દર્શને ગયા કે છેલ્લે ભગવાનના દર્શન કરીને વિદાય થવું અને આટલા ધૂમધકતા તાપમાં સારંગપુરના આટલા બધા પગથિયાં ચડીને જવાનું અને એટલી શ્રદ્ધાથી દર્શન કરવાના ધનવત કરવાના અને દર્શન ધનવત કરીને આવ્યા સંત સમી પોતે બોલ્યા કે આને સત્પુરુષ કહેવાય ખાલી એ બધી વાતો કરે એને સત્પુરુષ ના કહેવાય તો સત્પુરુષના જીવનની અંદર આવી મૂર્તિની અંદર ગજબની શ્રદ્ધા એ આપણને જોવા મળે છે પ્રમુખ સાંઈ મહારાજના જીવનની અંદર પણ ઘણા બધા પ્રસંગો એ આપણને આ મૂર્તિની અંદર શ્રદ્ધા ભગવાનના દર્શનની અંદર શ્રદ્ધા એના આપણને જોવા મળે છે મહાન સાંઈ મહારાજના જીવનની અંદર પણ આપણને જોવા મળે છે અને એ વાતો પણ આપણે આવતીકાલે કરીશું શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય